છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડિયા ગામના ઉનાળાની સિઝનમાં માટલાના ઢગલા ખડકી દેવાતા હતા, પરંતુ લોકડાઉનને લઈને તેવા પરિવારોની દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. ગુજરાત રાજ્યના ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જતા જનતા કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠી છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકાના ખોડિયામાં ગરમીમાં પ્રિય ગણાતા માટલાના ઢગલે ઢગલા ખોડકામાં ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે ગરીબ લોકોનું ફ્રીજ ગણાતા માટીના માટલાઓ પણ કારીગરો દ્વારા તૈયાર કરીને ઢગલા ખડકી દેધા છે. પરંતુ હાલમાં કોરોનાના કહેરને લઈને લોકડાઉનને લઈને બોડેલી તાલુકાના બજારોમાં મંદીનો માહોલ છવાઈ જતા અનેક કારીગરો તેમજ દુકાનદારોની હાલત કફોડી થઈ ગઈ છે. હાલમાં તો આ માટીના માટલાઓનું વેચાણ ન થતા રોજ કમાઈને રોજ ઘરના ચૂલા સળગાવનારની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. આ કારીગરોના પરિવારને હાલમાં એક ટાઈમ જમવાના પણ ફાફા પડી રહ્યા છે. આપ ખોડિયાના છે અમે, અને કુંભાર લોકો છીએ, અને અમારે ધંધામાં બી બહુ ખોટ જાય છે, અને અત્યારે માટલા બી ખપતા નથી અમારે, અને ધંધો બિલકુલ બેસી ગયો છે એમ. એટલે પૈસાનું રોટેશન કઈથી કરવાનું? અમારે આજે 7 માણસનું કુટુંબ છે એક ઘરમાં, પણ પૈસા ક્યાંથી લાવવાના એમ? એટલે માટલાનો બિલકુલ ઉપાડ છે નથી, ને માટલા બધા ઘેરે ઘેર થપ્પા પડ્યા છે એમ. તો સરકાર યોગ્ય રસ્તો એનો કરે, અમને કંઈક લાભ આપે એવું અમે ઈચ્છીએ છીએ એમ. કાકા, કેટલા રૂપિયાનો માલ છે અમે તમારે હાલ? હાલ કેટલા રૂપિયાનો માલ છે તમારી પાસે? હાલ અત્યારે લગભગ 1-1 ઘેર 5-5 હજાર રૂપિયા, 10-10 હજાર રૂપિયાનો માલ છે. નામ પરસોત્તમભાઈ ખોડિયા.